to our class. Demi tamara mummy, papa, dada, daddy, teacher, ખીજવાયા છે ને? ક્યારે ખીજવાયા છે? કે જ્યારે તમે કોઈ ખોટું કામ કરો, બરાબર ને? જો આપણે સવારે વહેલા ન ઉઠીએ તો આપણા મમ્મી શું કહે છે આપણને? કે મોરું ઉઠવું સારું નથી, એ કેવી આદત છે? ખરાબ આદત છે. અને જો વહેલા ઉઠી જઈએ તો મમ્મી શું કરે છે આપણને? શાબાશી આપે છે. અને શું કહે છે? કે વહેલા ઉઠવું સારી આદત છે, એટલે કે ગુડ હેબિટ્સ છે, બરાબર છે ને? તો આજે આપણે એક આવી જ સ્ટોરી જોઈશું કે જેમાં ગુડ હેબિટ અને બેડ હેબિટ છે. તો જોઈએ સ્ટોરી. એક હોય છે ચુ અને એક હોય છે પુ. ચુ અને પુ બંને એક જ ધોરણમાં સ્ટડી કરે છે. એ તમારી જેમ થર્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે. જે ચુ હોય છે તે દરરોજ અર્લી ઇન ધ મોર્નિંગ ઉઠી જાય છે અને શું કરે છે? ડેલી બ્રશ કરે છે, પછી ફટાફટ બાથ કરી લે છે અને પછી ગોડને પ્રેયર કરે છે. જ્યારે પૂ હોય છે ને પૂ, તે સવારે મોર્નિંગમાં લેટ ઉઠે છે, બ્રશ પણ કરતી નથી અને બાથ કરતી નથી. જે ચુ છે ને ચુ, ચુ એના મમ્મીને કામમાં હેલ્પ કરે છે. ડેલી તમારી જેમ સ્કૂલે જાય છે અને જે સ્કૂલનું હોમવર્ક હોય છે ને તે બધું ફિનિશ કરી દે છે અને એના ટીચર્સ, મધર, ફાધર, અંકલ, આંટી બધાને રિસ્પેક્ટ આપે છે, બધાની સાથે પ્રેમથી વાતો કરે છે. જ્યારે પૂ આવું કરતી નથી, એ સારામાં એબસન્ટ રહે છે, હોમવર્ક પણ ફિનિશ કરતી નથી. ફાધર, મધર, અંકલ, આંટીને રિસ્પેક્ટ આપતી નથી. જે છું છે ને તેમના ને કટ કરે છે, એના હેરને કોમ્બ કરે છે, ક્લીન ક્લોથ્સ પહેરે છે અને બીજાને સન્માન આપે છે. જ્યારે પૂ આવું કરતી નથી, તે બધાને ગમે તેમ બોલે છે, કોઈની સાથે પ્રેમથી વાતો કરતી નથી. બરાબર ને? તો મને તમે એ જણાવો કે તમને ચુ ગમે કે પુ ગમે? બધાને કોણ ગમશે? ચુ. કેમ તમને ચુ ગમે છે? કારણ કે તેમાં કેવી હેબિટ છે? ગુડ હેબિટ છે, બરાબર ને? એ સારી સારા કામો કરે છે, એટલા માટે આપણને ગમે છે. ગમે છે ને? જ્યારે પુ એ સારા કામો કરતી નથી, એનામાં કેવી હેબિટ્સ છે? બેડ હેબિટ્સ છે, બરાબર ને? તો તમારે કોના જેવું બનવું છે? ચુ જેવું કે પુ જેવું? બધાએ કોના જેવું બનવું છે? ચુ જેવું. તો ચુ જેવું બનવા માટે આપણામાં શું હોવું જોઈએ? કેવી આદતો હોવી જોઈએ? ગુડ હેબિટ્સ હોવી જોઈએ, બરાબર ને? તો આજે આપણે ગુડ હેબિટ્સ શીખીશું. આ હેબિટ્સની વધુ સમજૂતી આપણે પિક્ચર દ્વારા મેળવીશું. તો જોઈએ સેન્ટેન્સ વિથ પિક્ચર્સ. વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, બ્રશ યોર ટીથ એવરી ડે,
take bath every day. Go to school every day. Wash your hands before and after meals. Helpful to another. Wear clean clothes. Cut your nail regularly. Do your homework regularly. Comb your hair daily. Eat food healthy. Go to bed early. So friends, તમને બધાને સમજ પડી ગઈ ને ગુડ હેબિટ્સ માં? તો તમારે પણ તેનો અમલ કરવાનો છે અને ગુડ બોય એન્ડ ગુડ ગર્લ બનવાનું છે. બાય બાય. See you again to learn something new.